आज गौड़ा इस बोला इस नहीं એમને શીખવાડો છે ગવડાવાનું. હા બધાએ ગાવાનો છે ચીલવાનો છે વેરી ગુડ વેરી ગુડ. સ્ટાર્ટ કરીએ કરો કરો કરો. હા નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સીદાણમ નમો સીદાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવસાહોણમ નમો લોય સવસાહોણમ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌવ પાવ પણાસણો સૌવ પણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સૌવેસી પદ્મમ હવૈ મંગલમ પદ્મમ હવૈ મંગલમ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्ची जय सच्चिदानंद 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 बाळको ए सरस एकदम बहु हालो रोज गावानो आ रीते त्रिमंत्र तमे आवजो दर त्रिमंत्र बोलावा माटे आ राग मां रोज एक वार गावानो एटले तमने राग आवडी जाय पछी बराबर. हा ચાલો આપણે હવે આપણે પેલા હોમવર્ક તપાસી લઈએ દીપકાનંદજી, પછી તમે એમની સાથે વાત કરજો. દીપકાનંદજી કેલનપુરી હસમુખાનંદ આવ્યા છે? નથી આવ્યા. નોટ યેટ. ત્યાં સુધી આપણે તપાસી લઈએ. દેવમ તારે ક્વેશ્ચન છે? આપણે પેલા તપાસી લઈએ પછી ક્વેશ્ચન કરીએ. ઓકે ચાલો વિધિ, શું હોમવર્ક શું હતું? હોમવર્ક એ હતું કે તમને ના ગમતું અને ખરાબ શું લાગ્યું, 9 કલમો યાદ કરીને વાંચવી અને હાથી મોક્ષ અને નાથી બંધન. ઓકે બોલો. હા એટલે ના ગમતું તો હવે ઘરમાં એવું થતું નથી કે આ વસ્તુ ગમતી નથી કે કોઈ મને ભૂલી જાય છે એવું, કારણ કે એવું રહે છે કે કોઈ બોલે છે તો આપણા સારા માટે જ બોલે છે, પણ હજી એ વસ્તુ બહાર નથી થતી. લાઈક ટ્યુશન માં સર કે મેમ કઈક કહે તો એમાં એવું આવી જાય છે કે નથી ગમતું આપણને, શું કામ આવું કે એમ, પણ તરત એવું માઇન્ડમાં ના આવે કે આપણા માટે સારા માટે કહે છે. બટ ઓન ધ વે હોઈએ ત્યારે કઈક એનાલિસિસ થતું હોય ત્યારે આવે કે આપણા સારા માટે કહે છે, બટ ઓન ધ સ્પોટ જે આવે એ નથી આવતું હજી. વેરી ગુડ. ખુશી. હા જય સચ્ચિદાનંદ. આજે તો એવું થયું નથી કે નથી ગમતું, અને 9 કલમો થોડી થોડી થઈ છે. થોડી થોડી નહીં ચાલે, પૂર્તિ કરવાની છે. અને કોઈ કશું ખરાબ કશું વસ્તુ કે માણસ માટે ખરાબ ફીલિંગ થાય છે? ના નથી થતી. ઓકે પ્રહર. હા જય સચ્ચિદાનંદ.
મારે છે ને 9 કલમો એના 2 થઈ ગયા છે, બાકી બધા બાકી છે. વેરી ગુડ. પછી બધું ગમ્યું જ છે, પર એક તો નથી ગમ્યું કે એ આ લોકડાઉનનો બધાથી બહાર નથી કરવાનું, ગરમાનું ગરમ જ બસ, એ મોટા મોટી ના ગમ્યું. ઓકે. દેવમ તે હોમવર્ક કરેલું છે? હા. બોલો. 9 કલમો મેં થોડી થોડી લર્ન કરી છે, અને ના ગમતામાં તો આજે શાક બનાવ્યું હતું, એ નતું ભાયું પણ તો એ ખાઈ લીધું હતું, બાકી તો બધું ગમ્યું હતું. વેરી ગુડ. કઈ એવું વસ્તુ છે તો નત ગમતી? ના. ખરાબ શબ્દ આવે, ખરાબ વિચાર આવે તો એ ગમે છે? ના. તો પછી એ વિચાર કરવાનું. હો તારક. ભાઈ બાજ્યા હતા તો મમ્મી એ મને એમ કીધું કે તું સમજ, મમ્મી મને બોલી તો મને ના ગમ્યું, અને પછી મમ્મી એમ કીધું તું મોટી છું તારે સમજવું જોઈએ, ભાઈ નાનો છે, પછી મને ખબર પડી અને પછી મેં માફી માંગી. કેમ ઝઘડવાનું થયું? એ ઝઘડવાનું તો આજે નહીં રોજ થાય છે. કેમ થયું તું? એટલે કે મોબાઈલ બાબતે બાજીએ કા તો પછી કોઈ નાની મોટી બાબતે બાજીએ. ઓકે. નિશિત. આજે મેં બધું સાચું થઈ છે પણ એક વખતે ના પાડી હતી. કેમ ના પાડવી પડી? મને શાક નથી ગમતું. શાક નથી ભાવતું? કશ્યપ. પણ મેં ખાઈ લીધું હતું. હા, મને મેં આજે બહુ સરસ. કશ્યપ. મને આજે બધું જ ગમ્યું, અને ખાલી મને એ ના ગમ્યું કે મારે ટ્યુશન નતું જવું તો પણ ગયો. મારે 2 ટ્યુશન છે તો 1 ટ્યુશન થી આઈને પછી કંટાળું ને તો પણ હું ગયો તો બીજા ટ્યુશન માં ફરીથી. પણ આવું આવે છે એટલે આપણે ચોર ને પકડી ને કેવાનું કોઈ દિવસ પાછો ના આવે. હે? હા હા. એટલે પછી ઓલ ધ ટાઈમ ટ્યુશન જવામાં રેડી જ થઈ જવાય આપણે. ચલસી તે હોમવર્ક કર્યું છે? હા. મારે બી હેતવી જેવું થાય છે, ભાઈ જોડે ઝઘડો થઈ જાય છે. કેમ કેમ ઝઘડો થાય છે? તું તો મોટી છે. દીપક દાદા કે છે કે તારો ભાઈ તો બહુ સરસ છે, કેમ પ્રોબ્લેમ થાય? તો હવે ઝઘડો થઈ જાય છે. કઈ 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 બાબતમાં ઝઘડો થાય? એ કઈ બી મને આમ મારીને જતો રહે કે કઈ એ કરે, કઈ બી કરે ને તો ગુસ્સો આવી જાય, ઝઘડો થઈ જાય. અને મારવા આવે તો કે થેન્ક યુ, મને પ્રેમથી તે મને વાલ કર્યો તો થેન્ક યુ કહેવાનું તારે. હા. હે? હા હા. તું તો મોટી છે, તું 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 દાદાગીરી કરતી હશે ના ઉપર એટલે. બા મને એ જ કહે છે પણ તો ભી દર વખતે એવું થઈ જાય છે. હા. તો દીપકાનંદજી અમદાવાદ થોડી વાત કરો, પછી દેવમને અને પ્રહરણને અને ઓ આપણે વેઇટ વેઇટ આપણે રુદ્ર બાકી રહી ગયો. હા બોલો રુદ્ર. જય સચ્ચિદાનંદ. આજે તો એવું થયું છે કે મને કશું ના ગમ્યું, આજે બધું ગમ્યું, અને 9 કલમ આજે મેં વાંચી હતી તો એમાંથી અડધું યાદ રહી ગયું, અને હાથી મોક્ષ ને હાથી વંદન એ ખ્યાલમાં રહે છે. ઓકે, વેરી ગુડ. આપણે આપણે સમ્યક આવ્યો છે. સમ્યક. હા બોલો સમ્યક. નથી સંભળાતું સમ્યક. સમ્યક નથી સંભળાતું. નથી સંભળાતું દીપક દાદા. Where are you? Unmute car.
બોલો સમ્યક, બોલો. ફોન બદલ્યો કે તે જ છે? પપ્પાનો છે ફોન, બદલ્યો છે એટલે હવે બહાર જઈને પાછો આવ, ઓફ થઈને પાછો આવ, એક્ઝિટ થઈને પાછો એન્ટ્રી કરો. ઓકે, એનું પછી આપણે સાંભળે દીપકાનંદજી અમદાવાદ એમકે સાથે વાત કરો. પછી આજે છોકરાઓને બહુ ક્વેશ્ચન, આજે તમે હોમવર્ક બે ત્રણ મિનિટ વાત કરો, પછી છોકરાઓને બહુ ક્વેશ્ચન છે આજે. બહુ સરસ હોમવર્ક કરી લાવે છે બધા, બધા સ્ટ્રોંગ થતા જાય છે હવે. ના ગમતા ને શું કરવાનું છે બોલો, બધા ગેટ આઉટ, આઉટ ગેટ આઉટ કરવાનું. ગમતું કરવાનું છે, શું કરવાનું છે? ગમતું કરવાનું, ગમતું કરવાનું. ના ગમતા ને ગમતું, કેમ ગમતું કરવાનું? તમને લોકોને આવે ને સવાર થી સાંજ સુધી માં બધા પ્રોબ્લેમ આવે ને, ના ગમતું આવે કે ના આવે? આવે, ઘણું બધું આવે. નહીં જમવામાં આવે, પછી સ્કૂલે ના જવું હોય તો જવું પડે ને. સ્કૂલે જવું ગમે છે બધા ને? વહેલું ઉઠવાનું હોય 5-6 વાગે તો ગમે આપણને? સુવાનું ગમે કે ઉઠવાનું ગમે? ઉઠવાનું ગમે. મમ્મી કામ બતાવે તો ગમે, મમ્મી બોલે તો ગમે, પપ્પા બોલે તો ગમે, ફ્રેન્ડ વડે તો ગમે, બધા આજ કે છે? સત્સંગ કરવાની જરૂર જ નથી તમારી જોડે, ખોટા તમે લોકો સત્સંગમાં આવો છો. ડોક્ટર પાસે કેમ જાય? ડોક્ટર પાસે શા માટે જાય? એટલે હોય તો એને સાજો થવા માટે, સાજો થવા માટે. પણ સાજો માણસ જાય ડોક્ટર પાસે? ડોક્ટર પાસે જાય કોઈ ફી આપે એમની? ના, તો તમે લોકો ખોટા સત્સંગમાં આવો છો. તમે પાકા છો આટલા બધા, તો પછી ના ગમતું છે? ના ગમતું તો છે જ નહીં તમારા લોકોને. તો સ્કૂલે જવું ગમે વહેલા ઉઠી, પછી મમ્મી વડે તોય ગમે, પપ્પા વડે તોય ગમે, ના ભાવતું આવે તોય ગમે તમને, તો કશું રીત નહીં ને તમને? તો બહુ શક્તિ વાળા કહેવાય તમે તો. દીપકાનંદજી હવે સંભળાય છે? હા સંભળાય છે, સંભળાય છે. હા સંભળાય છે. ઓકે, તારો એક્સપિરિયન્સ કહે દે. આજે આજે મેં નાદ નથી પાડી અને નવ કર્મ થોડી થોડી આવડી ગઈ છે અને થોડીક બાકી છે, અને મગજમાં એવું જ રહે છે હાથી મોક્ષ ને નાથી બંધન. ઓકે, તો પછી કઈ ખરાબ ખરાબ વસ્તુ ગમી, કઈ ગમે છે ખરાબ વસ્તુ? હા ના, તો પછી ખરાબ વિચાર આવે તો શું કરશો? કાઢી દઈશું. ઓ વેરી ગુડ, વેરી. તારી સાથે કોણ આવ્યો છે આજે? આ મારો ફ્રેન્ડ છે. ઓ શું નામ છે? હા વંસ રોન. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે દીપકાનંદજી હસમુખાનંદજી આપણે ક્વેશ્ચન લઈએ. હા દેવમ નો પેલો ક્વેશ્ચન, દેવમ બોલો. હા આપણે, હા જય સચ્ચિદાનંદ. તો આપણે દાદા ભગવાન ના અસીમ જય જયકાર કહીએ છીએ, તો એમાં અસીમ જય જયકાર એટલે શું બોલો હસમુખાનંદજી? નથી સંભળાતું, નથી ભાઈ. હેડફોન લગાવો કે
અસીમ એટલે જેની કોઈ સીમા નથી. શું કીધું? અસીમ એટલે દેવમ કે શું નામ? દેવમ. અસીમ એટલે શું? કે જેની કોઈ સીમા નથી. ને કોની સીમા ના હોય? આપણે કોના અસીમ જય જયકાર કરીએ છીએ? ભગવાનના. દાદા ભગવાનના. દાદા ભગવાન એટલે કોણ? દરેક જીવ માત્ર માં બિરાજેલા છે એને દાદા ભગવાન કહેવાય. શેમાં? દરેક જીવ માત્ર માં બિરાજેલા છે. આત્મ તત્વ છે. શું છે? આત્મ તત્વ. આત્મ તત્વ એને દાદા ભગવાન કહીએ છીએ આપણે. અને આત્મા કેવો છે? તો કે અસીમ, જેની કોઈ સીમા નથી. તો કે એના આપણે જય જયકાર કરીએ છીએ. ખ્યાલ આવ્યો? કે આપણે એ સ્વરૂપ થતા જઈએ પછી, જેના આપણે અસીમ જયકાર કરીએ ને, કે આપણે એ સ્વરૂપ થતા જઈએ. અત્યાર સુધી આપણે કોના અસીમ જયકાર કરતા હતા? દાદા ભગવાન. સીમિત લોકોના. બાર મૂર્તિના અસીમ જયકાર કરતા હતા. કોના? બાર મૂર્તિના, ફોટામાં. એ રીતે આપણે અસીમ જયકાર કરતા હતા. પણ હવે કેવી રીતે કરીએ છીએ? તો કે આપણી અંદર જે ભગવાન બિરાજેલા છે, તો કે એના આપણે અસીમ જયકાર કરીએ છીએ. એ દાદા ભગવાન ના આપણે અસીમ જયકાર કરીએ. દાદા ભગવાન પણ શું કરતા? તો કે અમે પણ કે અમારા અંદર રહેલા ભગવાન ના અસીમ જયકાર કરીએ છીએ, એવું કહેતા હતા. દાદા ભગવાન શું કહેતા હતા? મારી અંદર જે ભગવાન પ્રગટ થયા છે, તો કે હું પણ એના અસીમ જયકાર કરું છું. કેમ કરું છું? તો કે મારે પણ 4 ડિગ્રી ખૂટે છે. શું કહેતા હતા? 360 માં 4 ડિગ્રી મારે પણ ખૂટે છે, એટલે હું પણ એમના અસીમ જયકાર કરું છું. ખ્યાલ આવ્યો? તો કે એ જ ભગવાન તમારી અંદર પણ છે, પણ તમારી અંદર શું છે? તો કે પ્રગટ થયા નથી. ખ્યાલ આવ્યો? તો કે તમે પણ અસીમ જયકાર કરશો તો તમારું પણ એક ખુલ્લો થતું જશે. સમજાયું ને? અસીમ જયકાર ખાસ કરવાના. એમને કીધું કે ઓછામાં ઓછી 8 મિનિટ. કેટલી મિનિટ? 8 મિનિટ. 8 મિનિટ અને વધુ માં વધુ 50 મિનિટ. ખ્યાલ આવ્યો? કે રોજ 8 થી 50 મિનિટ સુધી અસીમ જયકાર કરવાના. કોણ કરે છે? કેવી રીતે કરવાના? દરરોજ ના કોણ કરે છે? આપણે હવે શરૂ કરવાના. દેવમ પ્રહર. ઓકે. હા પ્રહર, તારો ક્વેશ્ચન હતો? હા, મારો ક્વેશ્ચન હતો કે એ 9 કલમોમાં જે પેલું આવે છે ને, સ્યાદવાદ વાણી ને સ્યાદવાદ વર્તન ને સ્યાદવાદ મનન, પરમ શક્તિ આપજો, એનો મતલબ શું? એનો મતલબ શું? સ્યાદવાદ એટલે શું? તો કે કોઈ પણ રીતે દુઃખ ના થાય. શું થાય? કોઈ પણ રીતે દુઃખ ના થાય. કોઈ પણ રીતે કોઈ જીવને દુઃખ ના થાય એને સ્યાદવાદ કીધું. એવી વાણીને સ્યાદવાદ વાણી કીધી. એવા વર્તનને સ્યાદવાદ વર્તન કીધું. કે આપણા મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય એને સ્યાદવાદ કીધું. ખ્યાલ આવ્યો? સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન, એટલે કે મન વાણી અને કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન થાય એને સ્યાદવાદ કીધું. સમજાયું? દુઃખ થાય ને આપણાથી કે ના થાય? તો દુઃખ થઈ જાય તો એની સામે શું કરવાનું? તો કે આ 9 કલમોની પ્રાર્થના કરવાની, ભાવના ભાવવાની. તો કે એ શક્તિ આપણને આપણી અંદર પ્રગટ થાય. ખ્યાલ આવ્યો? કારણ કે આપણા મન વચન કાયા કેવા છે? તો કે બીજાને નિરંતર દુઃખ આપે એવા છે. કેવા છે? નિરંતર દુઃખ આપે ને. આપણી વાણી કેવી હોય? બીજાને ગમે એવી હોય છે કે દુઃખ આપે એવી હોય છે? દુઃખ આપે એવી વાણી છે. દુઃખ આપે એવી. કે આપણા વિચારો પણ કેવા હોય છે? બીજાને દુઃખ આપે, સામેને દુઃખ આપે એવા અંદર વિચારો હોય છે આપણા. અને વર્તન પણ એવું હોય છે. એટલે આપણું મન વચન કયા કેવા છે? તો નિરંતર બીજાને દુઃખ આપે એવા છે. તો એની સામે આપણે શું કરવાનું? તો આ દાદા ભગવાનને 9 કલમો આપી. શું આપ્યું? 9 કલમોની ભાવના ભાવવાની. તો કે એ શક્તિ આપણામાં પ્રગટ થાય પછી. ખ્યાલ આવ્યો?
જયારે પણ આ દુઃખ થાય ત્યારે શું કરવાનું, તો એની માફી માંગી લેવાનું. આપણે આ નવ કલમો છે એ બધા પાકી થઈ જશે, પછી એક એક પછી બધી ડિટેલમાં લઈશું. ઓકે હા ઓકે. નિશિત, મારે આજે એક ક્વેશ્ચન છે. હા શું કહ્યું? મારે આજે એક ક્વેશ્ચન છે. અરે બોલ. આજે ક્વેશ્ચન છે ને જો. હા બોલો બોલો. હા બોલો બોલો. એમાં આવે છે ને સેકન્ડ નવ કલમ માં આવે છે ને પેલું પ્રમાણ ના દુભાવાય, સોરી પ્રમાણ ના દુભાય, પ્રમાણ ના દુભાવાય ને હોય છે ને, એનો મતલબ શું? મને કોઈ પણ ધર્મ નું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય. એટલે ધર્મ નું જે એના જે નિયમો હોય, કાયદા કાનૂન હોય, કે મારાથી એનું ઉલ્લંઘન ના થાય. શું થાય? આપણે બોલી જઈએ ને કોઈ પણ ધર્મ વિશે, હિન્દુ વાળા શું કરે તો કે મુસ્લિમ ધર્મ નું અવળું બોલે, ખ્યાલ આવ્યો? મુસ્લિમ વાળા હિન્દુ નું અવળું બોલે, તો કે કોઈ પણ જે ધર્મ છે તો કે એના દેવદેવીઓ હોય છે. શું હોય છે? દેવદેવીઓ. ધર્મ નું રક્ષણ કરવા વાળા એના દેવદેવી હોય છે. માટે આપણે કઈ પણ અવળું બોલીએ તો કોને પહોંચે? કે રક્ષણ કરવા વાળા દેવદેવીઓને પહોંચે. એટલે શું થાય પછી? કે આપણે જે ધર્મ પાડીએ છીએ તો કે એના ઉપર આવરણ આવી જાય. શું થાય? આવરણ આવી જાય. એટલે આપણને કોઈ સમજણ પડે નહીં પછી, ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ ધર્મ નું આ પ્રમાણ ન દુભાય એવી આપણે શક્તિ માંગીએ તો આપણાથી અવળું બોલાય તો તરત આપણને ખ્યાલ આવે. શું થાય? આપણને ખ્યાલ આવે કે આપણે ખોટું બોલાઈ ગયું, તો એનું શું થાય પછી? આપણે એને સાફ કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ ને. તો કે આપણને તરત એ દેખાય. બરાબર, આપણે ડિટેલમાં લઈશું પછી. હા નિશિત. હા મને પ્રશ્ન, જય સચ્ચિદાનંદ, મને પ્રશ્ન હતો કે આત્મા અને શરીર વચ્ચે શું ફરક છે? આત્મા અને શરીર વચ્ચે શું ફરક છે? હેલો. હા 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 હા. આવો કે પ્રશ્ન છે તને? મને એમને વિચાર આવ્યો. એમને વિચાર આવ્યો. શરીર કોને કહેવાય? આપણને જે દેખાય છે તે શરીર કહેવાય. દેખાય છે શરીર કહેવાય. અને આત્મા દેખાય છે તને? ના. તો કે આત્મા સૂક્ષ્મ વસ્તુ છે. કેવી વસ્તુ છે? સૂક્ષ્મ. અને શરીર દેખાતી વસ્તુ છે. અને જળ કહેવાય છે, પૂતગલ તત્વ કહેવાય છે. શું કહેવાય છે? પૂતગલ તત્વ. પણ શરીર ક્યાં સુધી જીવતું હોય? તો કે અંદર જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી એ શરીર જીવે. કોની હાજરીથી? આત્મ તત્વ ની હાજરી થી શરીર આ જીવે છે. ખ્યાલ આવ્યો? તો આત્મ તત્વ નીકળી જાય તો શરીર ચાલે પછી? ના ચાલે. ખ્યાલ આવ્યો? કે આત્મા અને શરીર બંને વસ્તુ અલગ છે. બંને વસ્તુ અલગ છે. આઠમી કલમ, જય સચ્ચિદાનંદ, આઠમી કલમ માં એવું આવે છે કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ તાનો મીનિંગ શું થાય? કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય
न करावाय कर्ता प्रत्ये न अनुमोदाय एवी परम शक्ति आपो। એમાં શું જાણું તારે? એનો મીનિંગ શું થાય? એટલે કે જીવતા અથવા જે અહીંયા હાજર ના હોય, ખ્યાલ આવ્યો? જે મરી ગયા હોય, આપણે અત્યારે હાજરીમાં ના હોય પણ આપણે એમની હાજરીમાં એમની સાથે કઈ ભૂલો થઈ હોય કે ના થઈ હોય? હા થઈ હોય, થઈ હોય ને? પછી કોઈ મરી ગયા હોય તો એના વિશે આપણે અવળું બોલીએ કે ના બોલીએ? હા બોલીએ, અવળું બોલાઈ જાય ને આપણાથી? હા, તો કે આપણાથી કઈ પણ અવળું બોલાઈ ગયું હોય, એમની હાજરી ના હોય છતાં પણ આપણે અવળું બોલાઈ ગયું હોય, તો કે એવા દોષ ના કરું એવી મને શક્તિ આપો, એવું કે છે. ખ્યાલ આવ્યો? હાજરી ના હોય છેમ થતા આપણે શું કરીએ? તો કે એનું અવળું બોલીએ. આપણે ફ્રેન્ડ સર્કલમાં આપણે બે ફ્રેન્ડ મળતા હોય તો આપણે બીજા હાજર ના હોય તો શું કરીએ? આપણે ટાળી ચુગલી કરીએ ને એની. તો કે આપણી હાજરી હાજરમાં નથી આપણી સાથે, આપણે એને અવળું બોલીએ. શું કરીએ? અવળું બોલીએ. તો કે એને અવર્ણવાદ કીધું, એમ છે તેમ ના બોલીએ અને ઊંધું ચીતરીએ. ખ્યાલ આવ્યો? અને અપરાધ અવિનય ના કરીએ એવી શક્તિ આપવાનું, એવું દાદા ભગવાન કહે. ખ્યાલ આવ્યો? એવી આપણે શક્તિ માંગીએ છીએ. હા, મને જય સચિદાનંદ, મને એક ક્વેશ્ચન છે કે હું કોણ છું? કશ્યપ નથી? કશ્યપ જ છું. તો પછી તો બાજુવાળાને પૂછી જો ને, એટલે ખબર હશે. કશ્યપ જ છું. કશ્યપ જ છે. તો પછી કેમ ક્વેશ્ચન થયો? ખરેખર કશ્યપ હું નથી. તો શું છે? એ તો પૂછું છું તમને. નામ તો કશ્યપ છે. હા, પણ તું માને છે શું? કે હું જ કશ્યપ છું. શું માને છે? એને કહેવાનો મીનિંગ એ છે કે આપણે કોણ છીએ, આપણે બધા. હું એ જ કહેવા માંગુ છું. તું શેમાં રહે? ફ્લેટમાં રહે છે કે બંગલામાં રહે? ફ્લેટ. ફ્લેટમાં. ફ્લેટનું નામ શું છે? યુનિવર્સ આર્કેડ. યુનિવર્સ આર્કેડ. તને કોઈ યુનિવર્સ આર્કેડ કે કોઈ ગમે ને તને? ના ગમે. કેમ ના ગમે? સોસાયટીનું નામ છે. સોસાયટીનું નામ છે. પણ તને ખબર છે ને સોસાયટીનું નામ છે? હા. કેમ એવી ખબર પડી તને? ના, માટે તું સોસાયટીમાં રહે છે, તને ખબર છે કે આ સોસાયટી છે. ખ્યાલ આવ્યો? એવું આ તારા શરીર નું નામ આપેલું છે કશ્યપ. પણ તું માને છે શું? હું જ કશ્યપ છું. હું જ યુનિવર્સ આર્કેડ છું. ખ્યાલ આવ્યો? ખરેખર નામ છે આર્કેડ સોસાયટીનું. એમ આ શરીર નું નામ છે કશ્યપ. આ સંસાર ચલાવવા માટે નામ આપેલું છે. ખ્યાલ આવ્યો? કશ્યપ. શું ખ્યાલ આવ્યો? આ તો ખાલી નામ આપેલા છે આપણે બધા. નામ આપેલા છે ઓળખવા માટે. આ સંસારમાં આપણે આયા છીએ તો એ સંસાર ચલાવવા માટે નામ જોઈએ ને. હા, એ નામ આપ્યું છે સંસાર ચલાવવા માટે. પણ આપણે ખરેખર શું માની બેસીએ છીએ? તો કે કશ્યપ ને હું પોતે કશ્યપ છું એમ માનીએ છીએ. હકીકતમાં એ નામ છે, લેબલ છે. શું છે? લેબલ. લેબલ છે. પણ ખરેખર કોણ છે એ પોતે જાણતો નથી ને, એટલે પછી આ હું નામ ધારે છું એમ કરીને જ આખો એનું જીવન જાય છે. એને અહંકાર કીધો. શું કીધો? અહંકાર. એ પોતે છે નહી, એને પોતે માને છે, એને અહંકાર કીધો. ખ્યાલ આવ્યો? તને કોઈ ગાળ દે તો અસર થાય ને? કેમ અસર થાય? ગાળ દીધી. કશ્યપ ને દીધી ને ગાળ. તો માને છે શું? કે હું જ કશ્યપ છું એટલે એને અસર થાય. ખ્યાલ આવ્યો?
જેને ખરેખર ભાન હોય કે હું તો શુદ્ધાત્મા છું તો એને અસર ના થાય. પક્કા સમજાયું? પક્કા શું સમજાયું? આપણને ખાલી નામ આપેલા છે આપણે લોકોને. હા, તારી બાજુ બેઠો એનું નામ શું? શુદ્ધાત્મા. ને એનું નામ શું? નિશિત. હા, નિશિત. નિશિત શુદ્ધાત્મા. નિશિત નામ ને. હા, હવે નિશિત ને કોઈ ગાળ દે તો તને અસર થાય? ના. કેમ ના અસર થાય? એ નિશિત છે. એને નિશિત ને તું બંને અલગ છો ને? હા, બંને અલગ છો. એવું તને કોઈ કે તો નિશિત ને અસર થાય? ના. એવું આપણને કોઈ કઈ કે, કશ્યપ ને કઈ કે તો આપણને કેમ અસર થાય છે? હું કશ્યપ છું એમ માની લઈએ છીએ, હું નિશિત છું એવું માની બેસીએ. ધ્યાન આવ્યો? હકીકતમાં પોતે શુદ્ધાત્મા છે. શું છે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા છે. ધ્યાન આવ્યો? હા. એટલે દાદા ભગવાન ને પૂરું એમને ખ્યાલ આવી ગયો તો ખરેખર હું કોણ છું એમને ખ્યાલ આવી ગયો. એટલે બહાર કઈ પણ થાય તો એમને અસર થતી નથી. ટોટલી પોતે મન વચન કાયા થી આખા અલગ અલગ રહેતા હતા. પોતાની ઓનરશીપ જતી રહી. શું થયું? એ પોતે કહેતા મન વચન કાયા ની ઓનરશીપ ચાલી જતી રહી. હા, ચલાયો ને. એટલે ઓનરશીપ જતી રહે તો આપણને કોઈ કહે તો અસર થાય? પછી ના થાય. અસર થાય. એ ટોટલી સેપરેટ રહેતું હતું એમને. એવું સમજાયું ને? હા, બરાબર. પછી આગળ વધારે ક્વેશ્ચન આવે ને કરવા નાટક પેલા હમણાં સમજી લેવાનું. હા, દેવમ. હા, દેવમ. પછી આપણે રુદ્રનો ક્વેશ્ચન છે. પછી ફ્લોરનો. બધા આ ક્વેશ્ચન બહુ છે. દીપકાનંદજી બોલ. દેવમ. જય સચ્ચિદાનંદ. તો મારો ક્વેશ્ચન એ છે કે આપણે બોડીમાંથી આત્મા જતી કેમ રહે છે જ્યારે આપણે ઓલ્ડ એજ ના થઈએ તો? હા, તો કે એનો હિસાબ પૂરો થઈ જાય છે. કર્મ નો હિસાબ પૂરો થાય એટલે અહીંથી છૂટી જાય. પછી શ્વાસોશ્વાસ ના આધારે ચાલે. શ્વાસોશ્વાસ પૂરા થાય એટલે આત્મા ટ્રાન્સફર થાય છે. ખ્યાલ? આત્મા તો એ જ છે પણ આખું શરીર બદલાય છે. શું થાય છે? જેવા કર્મો એને બાંધ્યા હોય એ પ્રમાણે શરીર મળે છે. શું થાય છે? જેવા કર્મ બાંધ્યા હોય એ પ્રમાણે એનું શરીર મળે છે. મન વચન કાય એટલે શું? મન વચન કાય એટલે શું? બહુ મોટો પ્રશ્ન પૂછી દીધો. કેમ આવો વિચાર આવ્યો તને? વિચાર આવે છે ને એને મન કહેવાય. શું કહેવાય? મન કહેવાય. મન કહેવાય. બેઠો હોય તું અને બહાર ક્રિકેટ રમતા હોય તો તને વિચાર આવે ને? પછી થતો હોય તો શું થાય તને? મને રમવા જવું છે. વિચાર આવે ને તો કે એને મન કહેવાય. શું કહેવાય? મન કહેવાય. મન કહેવાય. જે મનનું કામ શું? તો કે વિચારો કરવા. શું કરવાનું? વિચારો કરવાનું. ફરવા જવાના વિચાર આવે, હોટલમાં જવાના વિચાર આવે, એ બધું કામ કોનું? મનનું. મનનું કામ. ચલાયો? વચન એટલે વાણી. આપણે જે બોલીએ છીએ એને વચન કહેવાય. વાણી કાય એટલે શરીર. શરીર જે આપણે ખાઈએ છીએ અને પછી ચાલે છે એને શરીર કીધું. બરાબર. સમજાયું મન વચન કાયા? હા. ઓકે, હવે ચલો ક્વેશ્ચન આપણે પ્રારંભ નો લઈએ. પછી આપણે મોટા લઈએ. દીપકાનજી પ્રહર બોલ. મારે ક્વેશ્ચન હતો કે અહંકાર એટલે શું? અહંકાર એટલે શું? કે જે પોતે નથી અને પોતે માને છે કે હું છું એને અહંકાર કીધો. સમજાયું? પોતે કશું કરતો નથી તેમ છતાં હું કરું છું એ માનવું એને અહંકાર કીધો.
વેલો ઉઠે કે ઉઠાઈ જવાય? પ્રણ મમ્મી ઉઠાડે છે કે જાતે ઉઠે છે? મમ્મી હોવી જોઈએ બાજુમાં, મમ્મી હોય તો ઊંઘે. હા મમ્મી હોય તો ઊંઘાય, મમ્મી હોય તો જગાય. પણ આપડે માને શું કે હું જાગી ગયો? ઘણી વાર એવું થાય ને. દાદા મારે એવું છે કે રાતે ઊંઘતા વખતે પગ કા તો હાથ ઘસ ઘસ કરું પછી ઊંઘાય, થોડું આમ તેમ આમ તેમ હલાવ કાલો ઘસું તો ઊંઘાય. આતે ઘસીને હોઈ જવાનું, આપણે શું વાત કરીને આમ તેમ આમ તેમ કરીને ઊંઘ. તને ખ્યાલ આવ્યો અહંકારનો? હા. જે પોતે કરતો નથી અને માને છે હું કરું છું એને અહંકાર કીધો. આપણે ભગવાન ને યોગ, આપણે ભગવાન ને કેવી રીતે જોઈ શકીએ? ભગવાન ને કેવી રીતે જોઈ શકીએ? હા એ તો ચશ્મા પહેરવા પડે ભગવાન ને જોવા માટે. વિધિ નજર ખાતા હશે. પોતાનું સ્વરૂપ ઓળખાય ને, પોતે કોણ છે અનુભવમાં આવે તો ભગવાન ઓળખી જોઈ શકીએ આપણે. શું ખ્યાલ આવે? તો ખબર ના પડી, ના ખબર પડી કે પોતે કોણ છે એ ઓળખાણ પડે ને તો ભગવાન ને જોઈ શકીએ આપણે. જેને દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય એવા સમર્થ દાદા ભગવાન. ખ્યાલ આવ્યો? દીપકાનંદજી, અત્યારના મારે પ્રાપ્તિ ન થઈ તો અત્યારના છોકરાઓએ કેવી રીતના ભગવાન જોવાના? બધે અત્યારે નવકલમની ભાવના ભાવવાની. શું કરવાનું? નવકલમની ભાવના. દાદા ભગવાન કહેતા હતા અમે નાનપણથી આ ભાવના ભાવતા હતા તો 40 વર્ષે અમને ભગવાન ઓળખાયા. ખ્યાલ આવ્યો? ભગવાન સ્વરૂપ થઈ ગયા પોતે એ ભાવના ભાવતા હતા 40 વર્ષથી. નવકલમ ની ભાવના કરે તો દેખાશે બધામાં ભગવાન. હા દેખાતા જાય, પોતાનું ચોખ્ખું થતું જાય તો કે ભગવાન દેખાતા જશે. પછી બાળકો આપણે જલ્દી જલ્દી નવ કલમો પાકો કરી લો એટલે આપણે જલ્દી ભગવાન ને જવાય. ઓકે ઓકે. હવે હોમવર્ક નવ કલમ પાકો કરી નાખો અને સેમ રિપીટ કરવાનું ગઈકાલ વાળું કે શું ગમતું નથી ને શું ખરાબ વસ્તુ કે વિચારો આવે છે. ઓકે બરાબર બરાબર. બહુ સરસ ક્વેશ્ચનો તમારા છે, આવી રીતના વિચાર કરતા રહેજો. હવે બંને દીપકાજી આપણે એક્સપિરિયન્સ આપણે લઈએ પછી આપણે સત્સંગ કરીશું. ક્વેશ્ચનો હશે. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, દીપક દાદા, જય સચિદાનંદ, દીપક દાદા. દીપકાનંદજી,
એડજસ્ટ એવરીવેર. શું કરવાનું છે? આપણે હમણાં પ્રોજેક્ટ ચાલે છે, બધા મહાત્માને આ છોકરાને હોમવર્ક આપીએ છે ને, એ પ્રમાણે એડજસ્ટ એવરીવેર નું હોમવર્ક આપેલું છે. એટલે એનું એડજસ્ટ એવરીવેર કેવી રીતના થાય છે, નથી થતું એનો એક્સપિરિયન્સ કહેવાનું. એના પછી તમારે કહેવું કે બે ત્રણ દિવસમાં તમારે એડજસ્ટ એવરીવેર ક્યાં વાપરેલા. કંચનભાઈ પછી તમારો ટર્ન, દીપકાનંદજી અમદાવાદ. ઓકે દીપકાનંદજી. કેપી એ સચિદાનંદ, કંચનભાઈ આજે આપણી વચ્ચે એમનો અનુભવ કે છે દાદાના વિજ્ઞાનનો ડે ટુ ડે જીવનમાં એડજસ્ટ એવરીવેર કેવી રીતે ઉપયોગ થાય છે દાદાનું વિજ્ઞાન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વર્તમાન તીર્થંકર શ્રી ચિમંદર સ્વામી હરિયુ પરમાત્માને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન ને શ્રીકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. નાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કરુણદાદાજીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સર્વે શ્રીવંત આપ્તપુત્રોને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સર્વે સત્કિતધારી મહાત્માઓને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આપ્તપુત્ર શ્રી દીપકાનંદજી બરોડા અને વડીલ મહાત્મા શ્રી રજનીકાંતભાઈ આજે મને એડજસ્ટ એવરીવેર ના ટોપિક વિશે મારો પર્સનલ એક્સપિરિયન્સ માટે મને જે તક આપી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પહેલા તો રજનીભાઈ ની ઈમેલ તેમનો મેસેજ આવ્યો ટેક્સ્ટ મેસેજ, ત્યારે મને એવું વિચાર આવ્યો કે અત્યારે મારી પાસે કોઈ એવી કોઈ એક્સપિરિયન્સ છે નહીં કે જે હું અહીંયા શેર કરી શકું. એટલે એ વખતે મને એવો વિચાર આવ્યો કે હું રજનીભાઈ ને કહું કે હમણાં મને થોડોક ટાઈમ આપો એમ. પછી મને કહ્યું કે હવે એમની પાસે અત્યારે ટાઈમ દીપકાનજી સંભળાય છે? જય સચિદાનંદ. અત્યારે મારી પાસે કોઈ એક્સપિરિયન્સ છે નહીં કે હું શેર કરી શકું. એટલે એ વખતે મેં મારો એક્સપિરિયન્સ માટે એમની પાસે થોડોક વધારે ટાઈમ માંગવાનો વિચાર કર્યો. પછી મને થયું કદાચ એમની પાસે અત્યારે કોઈ બીજો તૈયાર ના હોય તો હવે હું આ ઓપોર્ચ્યુનિટી છે તો હવે મારી પાસે જે કંઈ છે હું વાત કરું એમ. એટલે પછી મેં કન્ટિન્યુ રાખ્યું. હવે એડજસ્ટ એવરીવેર દાદા ભગવાનનું આ સૂત્ર એ આ કાળનું જીવન જીવવાનું એક અમોઘ સાધન છે. તેને પૂરી સમજણથી વાપરવામાં આવે તો કેટલાય ક્લેશ કંકાસ ઝઘડાઓ મટી જાય. અહંકાર ઓગળવાનું એક સોલિડ સોલ્વન્ટ છે. દાદા ભગવાને તો એટલે સુધી કહ્યું કે આ સૂત્રને પકડી તે પ્રમાણે ચાલે તો એનો મોક્ષ નક્કી છે. વ્યવહારમાં બધા સાથે એડજસ્ટ આવડ્યું તો પછી આપણને બધેથી ગ્રીન સિગ્નલ જ મળ્યા કરે. ટૂંકમાં આપણી બધી જ આળાઈઓ આગ્રહો અને મતભેદો દૂર કરવા
નું આ એક ઉત્તમ નિમિત્ત બને છે. હવે આ સંદર્ભમાં મને બે ત્રણ પ્રસંગો યાદ આવ્યા તે લખું છું. અત્યારે ફેમિલીમાં તો કોઈ એવા સંઘર્ષ થતા નથી કે જ્યાં મારે એડજસ્ટમેન્ટ લેવી પડે, અને કદાચ થતા હોય તો એ ખાલી મતભેદ પૂરતા હોય છે, મનભેદ અને એનાથી આગળ જતું નથી, એટલે ત્યાં એનો નિકાલ થઈ જાય છે. હવે આ મારા જે એક્સપિરિયન્સ છે એ બધા બહારના લોકોના સાથેના છે. કંચનભાઈ તમારે હમણાં રેગ્યુલર હમણાં બે ચાર દિવસ પહેલા થયેલા ને એને એના એક્ઝામ્પલ આપો. આપણે પાસ્ટ હિસ્ટ્રીમાં નથી કરવાનું. આપણે રિસન્ટલી હમણાં મારે મારા ઘરમાં વોટર ટેન્કનો પ્રોબ્લેમ થાય એટલે પાણી લીક થતું, તો એના માટે મારે મિકેનિકને ફોન કર્યો. તો એણે એ જોવા આવ્યો સાંજે, કારણ કે દિવસ દરમિયાન એ કામ કરતો હોય એટલે સાંજે જોયો હોય એને, પણ એને કઈ ક્યાંથી લીક થાય છે ખબર નહીં પડી. એટલે પછી કે હું હવે કાલે ફરી આવીશ અને ફરીથી આ બધી વોલ કે જે કાઢવી પડશે, વોલ તોડવી પડશે, એ વગર ખબર નહીં પડે કે ક્યાંથી, કારણ કે અંદરથી લીક થાય છે આ ક્યાંથી. એટલે એને બીજે દિવસે આવીને બધી વોલ તોડવાનો ટ્રાય કર્યો, તો પાછળથી બધી બધા પ્લાયવુડ લગાડેલા હતા એટલે કે એ અહીંયાથી નહીં ખુલે. એટલે એને પછી વધારે અંદર ડીપમાં ખોદ્યું, તો એને અંદર જવા માટેનું ક્રોલિંગ પેસ જેવું હતું અને એમાં એ ગયો. પછી એને બધું ત્યાં ચેક કર્યું તો એમાંથી એક પાઇપમાંથી લીક થતું એને દેખાયું, એટલે કે લીકેજ છે અહીંયા. તો પછી એને એને કહ્યું, એને કહ્યું કે આવી રીતે છે ને અહીંયા બધું, હવે બધો સામાન લાવવો પડશે ને, અને એને એનો ખર્ચો એને કર્યો. એટલે હવે યુઝવલી આપણે એની સાથે બધું બાર્ગેન કરતા હોઈએ, પણ એની સાથે મારો અનુભવ હતો પહેલાનો કે એને બાર્ગેન ગમતું નથી. એટલે પછી ત્યાં એનો મેં કહ્યું કે હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં, અને એણે આટલી મહેનત તો કરી જ છે, એટલે એની સાથે હવે મારે જે તે રીતે નિપટાવું. એટલે એણે જે પ્રાઇસ કહી મેં કહ્યું સારું કંઈ નહીં, ચાલ તું એ બરાબર ફિક્સ કરી દે. એટલે એની સાથે આવી રીતે મેં એડજસ્ટમેન્ટ લીધું અને એણે મને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મારો બીજો એક એક્સપિરિયન્સ હું કહું છું, થોડો પાસ્ટનો છે, બહુ પાસ્ટ નથી. તો મારે આ દાંતનો પ્રોબ્લેમ હતો એટલે હું ડેન્ટિસ્ટ પાસે ગયો. એને એની સાથે પહેલા જતા પહેલા મેં વાત કરી બધી કે મને આ પ્રોબ્લેમ છે, અને જો મારે ખાલી ચેકઅપ જ કરવાનું છે કે મને આ ટુ ફાઇન્ડ આઉટ કર કે વોટ ઇફ યુ કેન ફિક્સ ઇટ ઓર નોટ, કે કઈ પ્રોબ્લેમ છે ને તો મને એનો કેટલો એક્સપેન્સ થાય એમ એ મને કહે. એટલે એને મેં ત્યાં ગયો, એને એપોઇન્ટમેન્ટ આપી, હું ત્યાં ગયો. ત્યાં ગયા પછી પણ મેં એની સાથે મેક શ્યોર કર્યું કે તું મને ખાલી એસ્ટિમેટ આપજે, ડોન્ટ ડૂ એનીથિંગ. તે છતાંય એણે બધું ચેક કર્યું, બધું કાઢ્યું, અને એમને કહ્યું કે મારા બધા જે અંદર રોડ્સ નાખેલા છે એ બધા ડેન્ટ થઈ ગયા છે ને, એ તમે હર્ટ કરશો એટલે કે હું કાઢી નાખું. એટલે એ બધા કાઢી નાખ્યા એણે. પછી મને કોઈ એસ્ટિમેટ નહીં આપ્યો, એણે બધું પાછું મૂક્યું, એને ટ્રાય કર્યો પણ ફિક્સ નહીં થયું. ત્યાં ગયો એટલે મેં મને એમ કે ભાઈ એને મને જે અપોઇન્ટમેન્ટની જે ફી છે એટલે છે, અને એ પાઇપ બી મને એને પહેલેથી આપી દીધી હતી. ત્યાં ગયો તો એને મને મોટું બિલ આપ્યું. મેં કહું કે આ સારું બિલ, તે ફિક્સ તો રિપેર તો કર્યું નથી.
તો કે મેં મારો જે ટાઈમ આની તારી પાછળ આપ્યો એનો ચાર્જ છે. એટલે એને મેં કહ્યું કે દિસ ઇઝ રોંગ. આવી રીતે આપણે પહેલેથી વાત કહી છે કે મારે તને તારી તું જે કંઈ ફાઇન્ડ આઉટ કરે તો તું મને પહેલાં એસ્ટિમેટ આપીશ, પછી આપણો તારો એસ્ટિમેટ મને ખાલી ચેકઅપ કરવાનો હતો અને તે આટલો હતો એ નહીં માન્યા. અને મને કહે કે ઇફ યુ ડોન્ટ પે આઈ વિલ કોલ ધ પોલીસ. એટલે પછી મને થયું કે મારે હવે આ મારો હિસાબ આવ્યો છે અને મારે હવે એને વધારે લંબાવવું નથી. હું પોલીસથી ગભરાતો નથી કારણ કે એને મને કે તું કંઈ કરી જ નથી, પણ મેં કહું હવે આ પેન્ડિંગ રાખવાનો કોઈ મિનિંગ નથી. એટલે હવે આના મારે સંભાવે નિકાલ કરવો એ જ મારા માટે યોગ્ય છે. એટલે ત્યાં એને એને બધું હિસાબ ચૂકતે કરી અને હું આવ ત્યાં એ કેસને મેં પૂરો કર્યો. એટલે આ રીતના મારા એક્સપિરિયન્સ છે. ઘરમાં હજી થોડી કચાશ અનુભવાય છે, દાખલા તરીકે ખાવામાં અમુક વસ્તુ લાભ આવતી હોય તો કચકચ થાય. કચકચ ઇન ધ સેન્સ કે મને કહેવામાં આવે કે થોડુંક તો ટ્રાય કરો, પણ છતાંય હું ના લઉં એટલે પછી મને થાય કે આ એનો એમને દુઃખ થાય છે. એટલે હું પછી પાછું એનો સંભાવે નિકાલ કરવાનો પ્રયત્ન કરું. એટલે આ રીતે મારા આવો અનુભવ છે બધા. અને જ્યારે મને પર્સનલ અનુભવ થશે અહીંયા ઘરમાં રિલેશનમાં ત્યારે પછી ફરી કોઈ વાર વાત કરીશું. વેરી ગુડ, વેરી ગુડ. બસ આવા જ આપણો એક્સપિરિયન્સ મહાત્માઓ આપણે આવી રીતના જ એક્સપિરિયન્સ આપણે શેર કરવાના છે. દીપકાનજી કેપી એ જટિદાનંદ, આ બધી વસ્તુ આપણને ખરેખર તો શીખવાડે જ છે કે એમાં એક જે જ્ઞાનની સમજણ છે તે આપણી સામે આવે છે કે આપણી જોડે જે વ્યવહાર થાય છે ને, આપણી જોડે એટલે કંચનભાઈ જોડે જે વ્યવહાર થાય છે, હવે એ વ્યવહાર કંચનભાઈથી આગળ થયેલો છે. હવે એ કંચનભાઈથી થયેલો છે આગળ. હવે હું કંચનભાઈ નથી, એટલે એને આ રીતે સમજીને તમારે એનું એક્સેપ્ટ કરવાનું છે કે આ વ્યવસ્થિત આવ્યું. અને વ્યવસ્થિતનું એક્સેપ્ટન્સ એ બહુ મોટામાં મોટું એડજસ્ટમેન્ટ છે, કારણ કે તમારી જોડે આગળ થયેલું ના હોય તો એ વ્યવહાર તમારે ફેસ કરવાનો આવે નહીં. એટલે કે કંચનભાઈ પર આગળ જે પ્રતિષ્ઠા થયેલી કારણ સ્વરૂપે તેનું ફળ રૂપે આજે આવે છે. કારણ કે બીજું ઘણું બધું સારું પણ થાય છે પણ એની આપણે નોંધ નથી લેતા. પણ જે થોડું વિચિત્ર થાય તો ત્યાં આપણને એ થોડું હલાવી નાખે. પણ એ સારો, જેમ પાર્શ્વનાથ ભગવાનને એક બાજુ કમટ દેવ ઉપસર્ગો કર્યા અને બીજી બાજુ પદ્માવતી દેવી અને ધર્ણેન્દ્ર દેવે એમને સપોર્ટ કર્યો, પ્રોટેક્ટ કર્યું કહીએ આપણે, તે એમને જ્ઞાનમાં શું દેખાયું કે સમજાયું? તો કે આ કમટ કેમ આવું કરે છે? તો કે એ જે આગળ અમારાથી જે આગળ ભૂલ થયેલી તેનું એ ઉધારી ચૂકવે છે. હવે કે આ પણ ધર્ણેન્દ્ર દેવને પદ્માવતી દેવ એવું કેમ કરે છે? મને શું કામ, મને શું લેવા દેવા? કેમ કે તે કે ના, અમારાથી એમને જે સાતા પહોંચેલી ને તે પાછું આપવા આવ્યા. તો કહે કે હવે આ તો જે આ એટલે કે કંચનભાઈના વ્યવહારથી જે બહાર વ્યવહાર ગયેલો તે પાછો આવ્યો, હવે એમાં જેવો ગયેલો એવો આવ્યો, તો પછી હવે બૂમ ક્યાં પાડવાની? એટલે અહીંયા ભોગવટો ફિઝિકલ પણ હોય, ફાઇનાન્શિયલ પણ હોય, માનસિક પણ હોય. એટલે આપણે એને સમજી લેવાનું, જેવો ભોગવટો આવે ને તેવા કોઝિસ થયેલા ખરા.
એટલે પછી આપણને જ્ઞાનમાં એ સમજણ પ્રાપ્ત થવાથી સમાધાન થાય કે આ બન્યું તે કરેક્ટ. એટલે પછી સામા આવા છે એવા છે એવો કોઈ ઓપિનિયન ના રહે. બીજી એક વાત, આગળ કંઈક મારી જોડે વ્યવહાર થયેલો, આગળ એટલે આપણે એમ કહીએ કે મારા ભાઈ જોડે મારો કંઈ વ્યવહાર થયેલો, હવે એ આજે પણ એવો જ કરે એવું જરૂરી નથી, પણ હવે હું એમ માનીને મારા તરફથી કંઈ જે પ્રયત્ન કરવા જોઈએ એવું ના કરું તો એ યોગ્ય નથી. એટલે કે મને એમ થાય કે હું આ વાત કરીશ તો એ કચકચ કરશે, માથાકૂટ કરશે, જવાબ તને મારે નથી કહેવું, પણ હું એમ હું પ્રેમથી કહી શકું છું. એટલે આજે આપણે માની લઈએ છીએ ને એ ભાગ કરેક્ટ ના કહેવાય, ખ્યાલ આવ્યો? કારણ કે આજે એમને એવું ના પણ હોય. દાખલા તરીકે તમે જે પેલી બાર્ગેનની વાત કરીને, તો એ નોટ નેસેસરી કે હમણાં, કારણ કે હવે તે વખતે જે કંઈ થયેલું, હવે જેમ માણસો આ લોકડાઉન છે, બીજા બધા સંજોગો છે, એટલે બાર્ગેન ઇઝ અ પાર્ટ ઓફ ધ લાઈફ. તમે ના કર્યું એ ગુનો છે એમ નહીં, પણ આપણે કયા એન્ટિસિપેશનથી ના કર્યું ને એને આપણે કરેક્ટ કરવા માંગીએ છીએ. સમજાયું? પણ એને આગળ આગળ એક વાર ટ્રાય કર્યો તો અને ત્યાં એનું રિએક્શન બહુ ખોટું આવ્યું હતું. ના પણ એટલે આપણે એને બહુ પ્રેમથી કહેવાય ને, એની કઈ ડિસ્કાઉન્ટ મળી શકે છે મને એમ કરીને ખબર પડી? ના બરાબર છે, નો 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 એમ કે બરાબર છે, પણ એનો એને એની બધી પ્રાઇસ રિઝનેબલ હતી એટલે મને એમાં બહુ લાગ્યું નહીં બહુ. ડીલિંગ બધા કરતા જ હોય છે, અને આને આને શું છે કે હું અડધી રાતે બોલાવું તો હાજર થઈ જાય છે, એટલે મને એ બાબતની બહુ શાંતિ કે મારે ગમે ત્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય વ્યવસ્થિત છે ત્યાં બધું સમજાણ, ત્યાર પછી એની સાથે નો હિસાબ ચૂકતે થયા પછી એ મને ક્યારેય યાદ નથી આવ્યો કે મેં આને યાદ આવે કે ના આવે એની વાત નથી. જે બને છે ને એનું આપણે સમાધાન લઈએ છે કે આ બન્યું એ કારણ શું છે એનું, તો કે જેવો વ્યવહાર અહીંથી થયેલો હોય ને એવો આવે આવે ત્યારે આપણને દેખાતો નથી હોતો કે મારો વ્યવહાર કેવો થયેલો, કારણ કે આપણી દ્રષ્ટિ એટલી ટ્રાન્સપરન્ટ નથી થઈ. જેમ માવી ભગવાનના કાનમાં બરુ ખોસાયા ને એ વેદના થઈ ને તેવું જ એમને તરત દેખાઈ ગયું કે આ ભૂલ જો ત્યારે થયેલી, પણ એમનો છેલ્લો ભાગ હતો, દ્રષ્ટિ ખુલ્લી હતી, આવરણ હતું નહીં, એટલે એમને સીધું દેખાઈ ગયું. હવે આપણી પાસે એ સીધી દ્રષ્ટિ છે પણ એ આવરાયેલી છે, પણ આપણે આજ્ઞાથી જવાબ આપેલો છે કે તમે વ્યવસ્થિત રાખજો એ રીતે, એટલે એ રીતે એનું સમાધાન લઈએ છે. બરાબર દીપકાનંદજી, આપણે આગળ જઈએ. હવે દીપકાનંદજી, અમદાવાદ આના ઉપર તમારે કઈ કેવું હોય કયો, અને એક બી તમારો એક્સપિરિયન્સ કરો, પછી એક બી ક્વેશ્ચન છે આપણે આવેલા લઈએ. જય સચ્ચિદાનંદ, બોલો. સચિનભાઈ કઈ કહ્યું એના ઉપર તમારે ફોર પાડો હોય તો પાડો, અને પછી એક બી તમારા એડજસ્ટમેન્ટ ના તમારા એક્સપિરિયન્સ કહો, રીસન્ટ એક્સપિરિયન્સ. કવિરાતને એક પદનું પદ યાદ આવે છે, કડી છે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે, ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે, જેણે ઝેર પાયા તેણે દીધા જેણે આશીર્વાદ, ચૂકતે હિસાબદારી છૂટી ગયા વીતરાગ, છૂટી ગયા વીતરાગ, ઘેર તો તમારે
પીવાજ પડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવાજ પડશે ઓકે ડિસએડજસ્ટ થવાથી ઘણી બધી અથડામણ ઉભી થાય ઘર્ષણ ઉભું થાય અને ઘર્ષણથી આત્માની શક્તિ ફ્રેક્ચર થાય છે એવું દાદા કહેતા હમણાં જ રિસન્ટલી એક પ્રસંગ બનેલો જનરલી આમ અમારે 7:15-7:30 આમ ચા નો ટાઈમ એટલા વાગે ચા થઈ જાય પણ બે ત્રણ દિવસ પહેલા જ થોડું મોડું થઈ ગયું 8 વાગ્યા જેવું થઈ ગયું લેટ ઉઠ્યા હશે પછી અંદરથી બહુ ચાલ્યું કે આજે ચા પીવી નથી બંધ કરી દે એવી ચા એટલે પછી ના પાડી દીધું કે મારી ચા બનાવતા નહીં કે મને ઠીક નથી એટલે ચા ના બનાવતા ચા બનાવી નહીં પછી આખો દિવસ ચા યાદ આવે પછી તો એમ કરતા કરતા છેક 4 વાગ્યા સુધી ચાલ્યું 4 વાગ્યા પછી ચા પીવડાઈ પણ એ ચા ના પીધી એના કારણે થોડું માથું ભારે રહે એ રીતનું હતું બધું 10-11 વાગ્યા સુધી આવું ચાલ્યું રાતના એટલે પછી ખ્યાલ આવ્યો કે આ એક ચા માટે થઈને આટલું બધું એક લેટ ઉઠ્યા ત્યાં તમે એડજસ્ટમેન્ટ ના લઈ શકો અને આખો દિવસ આ રીતના પસાર કર્યો હતો એટલે ખ્યાલ આવ્યો પછી એમ કે આટલો ભોગવટો જો એક ડિસએડજસ્ટમેન્ટ લેવાથી થાય છે તમે એડજસ્ટ ના થઈ શકો તો કેટલો ભોગવટો લાંબો થાય છે પેલું 1/2 કલાક લેટ થયો એટલે તમે ચા પી લીધી હોત તો 1/2 કલાક જ તમને ભોગવટો રહે એની જગ્યાએ આખો દિવસ આ ભોગવટો રહ્યો એટલે આ એક લેસન આ એના ઉપરથી મળી ગયું હવે ચા ચાલુ છે કે બંધ થઈ ગઈ ચાલુ જ છે ચા તો પછી પીવડાય 4 વાગે બપોરે ઓકે વેરી ગુડ બહુ સરસ હવે આપણે ક્વેશ્ચન લઈએ બાળકોના સવાલો માંથી મને એકદમ એના જેવો સવાલ પૂછવાનું મન થઈ ગયું અમને એવા શબ્દો ના ઘણા અર્થ ના ખબર હોય આપણે અથવા ભૂલી ગયા હોય ઓમ રીમ કે છે ને રીમ એ રીમનો અર્થ મેં સાંભળ્યો છે પણ બ્લેન્ક થઈ ગયું છે એટલે જરા કહેજો ઓમ રીમ રીમ દીપકાનંદજી બતાવજો તમે દીપકાનંદજી પહેલા સાંભળ્યો છે પણ ખબર નહીં બ્લેન્ક થઈ ગયું છે સાહેબ એક મિનિટ ઓકે દીપકાનંદજી કરે છે ત્યાં સુધી આવતીકાલે હિન્દી સત્સંગમાં તૃપ્તાબેન ઇઝ ગોઈંગ ટુ શેર હર એક્સપિરિયન્સ દીપકાનંદજી
શક્તિ છે ને, શક્તિ નો મંત્ર છે, બીજ મંત્ર કે ભુવનેશ્વરી બીજ મંત્ર આ દેખાય છે તમને, મેં એના પર મૂક્યું છે. ક્લીમ કરીને પણ બોલે છે ને, ક્લીમ કરીને બોલે છે, ઓમ રીમ ક્લીમ કરીને, તો એ ક્લીમ નો પણ આ મતલબ થાય છે. કૃષ્ણ ભગવાન નો બીજ મંત્ર છે એમ કે. કૃષ્ણ ભગવાન નું બીજ મંત્ર એટલે એટલે શું? પણ બીજ મંત્ર એટલે એ તો પછી તમે બધું સ્ટડી કરો પડે. ઓકે ઓકે ના ઓકે ઓકે મને ખબર નથી એટલું જ નથી. બરાબર બરાબર સમજી ગયા. ઓકે ઓકે એટલે એવું જ હશે એટલે પહેલા સાંભળ્યું હશે પણ બહુ ક્લિયર નહીં થયું એટલે પાછું ઉડી ગયું મનમાંથી. એટલે મને એમ થયું કે એને આવાહન છે એમ કે. હા હા બરાબર. નથી હમણાં લખેલું ઘણું એમ ક્લીમ રીમ એમ કરીને સરસ્વતી એમ જે આવે છે ને તે સરસ્વતી માતાજી નો બીજ મંત્ર છે. સારું તમે પણ ખરું ગોતી કાઢો છો દીપક આનંદજી. બાળકો પૂછે ને એટલે પછી આપણે એનું શોધી કાઢવાનું. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી એક એક્સપિરિયન્સ શેર કરવો હતો. એટલે સવારે છે તે બધું સ્કૂલે ને કામે ને બધે જવાનું હોય ને, તો એમાં નાની ડોટર છે એને એને તૈયાર કરવાની મારી રિસ્પોન્સિબિલિટી છે. અને એટલે હિતલ બીજું બધું કામ કરતું હોય બધું, યુ નો સવારનું કુકિંગ ને આ તે, તો એમાં ઓલી નાની છે એને શું કહેવાય બધી એક્ટિવિટીમાં ધક્કો મારો પડે, ઉઠાવવા માટે બહુ ઓલું કરવું પડે, પછી રેડી કરવામાં ને એમ, એટલે એવું થાય કે મોટી થાય છે પણ સમજતી જ નથી, સમજતી જ નથી, આમ એવું એવું અંદર રહ્યા રાખે, વારે વારે કેવું પડે છે. તો આજે સવારે સત્સંગમાં સાંભળું ને આપણે જયમેશ આનંદજીના સત્સંગમાં વાત થઈ કે શું કહેવાય આ આજી ફેમિલી મેમ્બર્સ આવ્યા છે એ તમારું કાઉન્ટર વેટ છે, અને કાઉન્ટર વેટ કુદરત મોકલે છે તમારે કર્મો નિર્જરા કરવા કરાવવા. તો બહુ એકદમ ક્લિક થઈ ગયું ને એમ એમ લાગ્યું કે આ દ્વારકેશ તારા તે આવું કર્યું હશે ત્યારે આવું ભેગું થાય છે ને. અને પછી અંદર બહુ સમાધાન રહ્યો કે સૂત્ર સ્વરૂપે કે સત્સંગ સ્વરૂપે તો આપણે અંદર થી પકડ છૂટી જાય. એટલે આ પછી આ જયારે કાઉન્ટરવેટ ની વાત આવી એ બહુ સરસ છે કે દાદા એમ કીધું
વાઇફ તરીકે આવે અને જો ત્યાં પૂરું નહીં થાય તો છોકરીઓ તરીકે આવે, એટલે એનો જવાબ તમને મળી ગયો કે હા વાત સાચી છે એમ કે. હા બરાબર બરાબર. એટલે આ આપણા પ્રકૃતિ નો હિસાબ પૂરો કરવા માટે આ બધા કાઉન્ટર વેટ છે, એટલે આપણે સમજી જવાનું. અને એ ડાય હોય તો એ તમને સારું, ને પછી થોડું કહવું હોય તો થોડી વધારે એફર્ટ કરવી પડે, પણ આપણે સમજણ પડી જાય કે વોટ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ. કોઈ પણ સંજોગ આપણને સફરિંગ માંથી પસાર કરે છે બરાબર, એટલે વ્યક્તિને નહીં જોતા, સિચ્યુએશનને નહીં જોતા, લુક એટ ધ નેચર ઓફ ધ સફરિંગ યુ હેવ ટુ પાસ થ્રુ. એટલે પછી ધેટ ઇઝ અવર એકાઉન્ટેબિલિટી, કે એ આપણો હિસાબ છે, એ આપણો હિસાબ છે. પછી એ બેબી તરીકે આવે, વાઇફ તરીકે આવે, ફ્રેન્ડ તરીકે આવે, કોઈ પણ રીતે આવે, જોબ બોસ તરીકે આવે, સબઓર્ડિનેટ તરીકે આવે, કોઈ પણ સંજોગ આવે, એટલે એના પરથી પછી વ્યક્તિ ખસી જાય આપણા એમાં લાઈફમાં. હોવા છતાં વ્યક્તિ નજરમાં આવતા જ નથી. આપણું ફોકસ આ જે વેદન આવે છે તે અને આપણું પોતાનું સ્વ સંવેદન બરાબર, આમાં મારે મારું વેદન કેવી રીતે કરવું, કારણ કે હું જે મારા સુખનો અનુભવ કરું છું જોવા સ્વરૂપે રહીને, ધેટ ઇઝ ધ ચેલેન્જ ઇન ઓલ ધીસ સફરિંગ. આ બધા બાધા પીડામાં હું નિર્વેદ સ્વરૂપે લઉં છું, અવ્યાબાદ સ્વરૂપે રહું છું, એ વેદનાની બહાર કરીને હું રહું છું, એ મારો સ્વભાવ છે. એટલે પછી મજા આવે, પછી એ જોવાની વસ્તુ થઈ જાય. દ્રશ્ય ના હોય તો આપણે કરીએ શું, ટીવી પર સ્ક્રીનમાં કશું આવતું નહીં તો આપણે કરવાનું શું. એટલે એવી રીતે આપણે આવી રીતે પ્રવૃત્ત રહે ને પ્રકૃતિ એવી રીતે પ્રવૃત્ત રહે, અને આપણે એવી રીતે રહેતા ફાઇલનો સંભવ નિકાલના હેતુએ કરીને રહેતા, એમાંથી ભોગવ્યા વગર, ભોગવનારા થયા વગર આપણે પસાર થઈ જઈએ. પણ જો એ નહીં થયેલું હોય તો કેસે શું ખબર, યસ્ટરડે ઓલસો યુ ડીન વેક અપ, ડે બિફોર ઓલસો, ફ્રોમ લાસ્ટ 8 મંથ યુ બીન ડુઇંગ ધીસ, ડુ યુ થિંક વિથ ઓલ ધીસ સર્ચ આર યુ ડુઇંગ ધ રાઈટ થિંગ. એટલે ચડી જાય, કારણ કે એક ઓર્ડર થઈ ગયા ને, એ જવાબ આપી નહીં શકે, એટલે પછી કેરાડે કોઈ પણ રીતે એનું શું કે ટેન્ડર કરે. પણ આપણે આ સમજી લઈએ, પણ આ વસ્તુ આ છે ને, ઇટ્સ અ ફેઝ. અમદાવાદ કે કેવું છે દ્વારકેશ? કૃષ્ણ નો અનુભવ છે આમના, તો આમના જેમને કીધું ને એમની ડોટર માટેનું, એવું છે મારે નિષ્ઠા માટેનું છે, તો એ સમજણ તો બેસી ગઈ કે અનફોલ્ટ છે, એનો ફોલ્ટ નથી, મારો હિસાબ છે એની જોડે, એટલે મારી જોડે થાય. પણ તોય રોજ સવારે એવરી મોર્નિંગ સેમ થિંગ હેપન ખાવામાં બધામાં. તો આટલા અઠવાડિયાથી એક અનુભવ ટ્રાય કર્યો એની જોડે, એને ઉઠાડતા પહેલા દાદાને પ્રાર્થના કરી, હે દાદા ભગવાન, નિષ્ઠા આજે રડ્યા વગર ઉઠી જાય એવી શક્તિ આપો. પછી એને ઉઠાડી તો એવો રડ્યા વગર ઉઠી ગઈ. એવી જ રીતે ખાવામાં પણ એવી રીતે પ્રે કરી, શાંતિથી ખાઈ લીધું. તો મેં કીધું ચલો દાદા પાસેથી આ એક કી તો મળી ગઈ, એનામાં શુદ્ધાત્મા જોયા, દાદાને પ્રાર્થના કરી, અને સીધું સીધું ગાડી ચાલે છે, આખું અઠવાડિયું એવી રીતે ચાલ્યું. તો આ એક અનુભવ નાનો પણ સરસ રહ્યો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી અમદાવાદ બોલો. આ એક્સપિરિયન્સ વોટ ઇઝ ધ કી પોઈન્ટ ખબર છે અમાર દીપકાનંદજી? વેઇટ, કેપી કેપી વેઇટ, બસ ઓકે, ફાઇન ફાઇન, નો પ્રોબ્લેમ, ગો અહેડ. અમદાવાદ? હા યા, નો પ્રોબ્લેમ. ના ના, એમને જ બોલવા દો. ઓકે. You know what is the key point? Yeah. વ્યક્તિને આપણે કહીએ ને તો એનો ઈગો હર્ટ થાય છે. હા. પણ આપણે જો એના શુદ્ધાત્મા ભગવાનને કહીએ વાયા દાદા ભગવાન, તો ત્યાં ઈગો આવતો નથી.
બરાબર એ બહુ મોટી વાત થઈ જાય કારણ કે કઈ પણ કહેવામાં એક્સપ્રેશન આવે ને ત્યાં ઈગો વન વે ઓર ધી અધર એનું એક્સપ્રેશન આવી જ જાય કારણ કે મારે કેવું છે આવું કરે છે અને મારે એવું કેવું જોઈએ અને કહીશું તો જ એને ખબર પડશે આ એટલા બધા અંદર પેરામીટર્સ ચાલતા હોય ત્યાં આ પ્રોબ્લેમ આવીને ઉભો રહે ખ્યાલ આવ્યો અને હવે આપણે શુદ્ધાત્માને ડાયલ કરો એટલે પછી દાદા ભગવાન હેન્ડલ કરે બરાબર અને એ આખું અને આશય છે ને આપણો કયા આશયથી દાદાને ફોન કર્યો નમો વિત્રાગાય નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો આય રિયાણમ નમો વસાયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સવ પાવપ્પનાસનો સવ પાવપ્પનાસનો મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવેસીમ પદ્મમ હવૈ મંગલમ પદ્મમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ